વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટીએ ભવ્ય રોડ શોનું આયોજન કર્યું છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ પણ મેદાનમાં છે, ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અમદાવાદની મુલાકાતે છે. ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આપ નેતા સંજયસિંહની પણ ગુજરાતમાં ઉપસ્થિતિ. અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટ ખાતે આપના કાર્યકર્તાઓએ તેમને આવકાર્યા હતા. એ દરમિયાન જ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં આપનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં આપના કાર્યકરો સમર્થકો આ ભવ્ય રોડ શોમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ઝંપલાવ્યું છે, ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે છે. મનીષ સિસોદિયા સિવાય આપના નેતા સંજયસિંહ પણ આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, તેમનું સ્વાગત કરાયું. આ દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાતમાં પણ દિલ્હી મોડલ વિકસાવીશું, આ સાથે જ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં આ ભવ્ય રોડ શો આમ આદમી પાર્ટીનો મનીષ સિસોદિયા સંજયસિંહ પણ આજે અમદાવાદની મુલાકાતે છે. આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ પણ મેદાનમાં છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોન લાઇન પર જોડાયા છે. આયુષી, રોડ શો અત્યારે યોજાઈ રહ્યો છે, કેવો માહોલ? બિલકુલ, જે રીતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને આડી હવે ગણતરીના દિવસે પાછી છે, ત્યારે જે દરેક રાજકીય પક્ષ છે તે હવે મતદારોને રીઝવવા માટે જે રિકોટીનો જોર લગાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ સાથે સાથે આ વખતની જે ચૂંટણી છે તેની અંદર આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ત્યારે જે દિલ્હીના આપના જે નાયબ મુખ્યમંત્રી છે મનીષ સિસોદિયા, તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને હાલ તેમનો એક ભવ્ય રોડ શો છે તે ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં જનમેદની છે તે પણ ઉપસ્થિત રહી છે. મોટી સંખ્યામાં નેતા કાર્યકરો સહિતના લોકો છે તે આ રોડ શોમાં જોડાયા છે. જે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ પૂર્વનો જે રોડ શો છે તેની શરૂઆત થઈ ચૂકી છે. પૂર્વમાં જેટલા પણ વોર્ડ આવેલા છે તમામના ઉમેદવારો છે તે પણ આ રોડ શોમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો છે તે આ રોડ શોનો જે તેમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે લોકોના જે મંતવ્યો છે, લોકોના મુદ્દા છે તેને સાથે રાખી અને પ્રચાર પ્રસાર છે તે હવે આમ આદમી પાર્ટીએ શરૂ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં જે આમ આદમી પાર્ટીના જે મુખ્યમંત્રી છે દિલ્હીના તે અરવિંદ કેજરીવાલ પણ અમદાવાદ ખાતે આવે તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે ભાજપ કોંગ્રેસે સાથે સાથે ગુજરાતમાં ભલે અત્યાર સુધી અપક્ષને કોઈ પણ વર્ચસ્વ ન મળ્યું હોય, પરંતુ આ વખત જે આમ આદમી પાર્ટીનો દબદબો છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે તેની અસર વોટ બેંક પર ચોક્કસથી પડી શકે તેવું લાગી રહ્યું છે. બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો દિવસભર અમદાવાદમાં રોડ શોનું આયોજન આમ આદમી પાર્ટી તરફથી. આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા તેમજ આપના વધુ એક નેતા સંજયસિંહ ગુજરાતની મુલાકાતે છે.